કમરશીથી કરીને બેસીશું. વિશ્વ બ્રહ્માંડની એ દિવ્ય ચેતનાનું સ્મરણ કરીશું. પ્રાર્થના કરીશું કે આપના સૌના હૃદય મન અંતઃકરણમાં બ્રહ્માંડીય ચેતના સંવ્યાપ્ત બને. સૌનું હૃદય અંતઃકરણ એ દિવ્ય ચૈતન્ય શક્તિ દ્વારા ઉત્પ્રોત બને. પ્રભુની એ પરમતાને પામવાની, તેમની શક્તિઓ દ્વારા, પ્રેરણાઓ દ્વારા જીવનને ઉચ્ચતમ લક્ષ્ય સુધી પહોંચાડવાની દિવ્ય સાધના આપણે સૌ કરી શકીએ અને આ જીવનને ઉત્તમ રાહે ચલાવી પ્રભુને પ્યારા બની શકીએ એવા દૈવી કર્મ કરવાની નિરંતર ગતિશીલતા પ્રાપ્ત થાય. પ્રભુ સૌનું કલ્યાણ કરે અને કલ્યાણમય કાર્ય માટે સૌને નિમિત્ત બનાવે એવી અંતઃકરણની પ્રેરણા સાથે, પ્રાર્થના સાથે, એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरं मिलितं येन तस्मै श्री गुरवे नमः। मातरं भगवती देवी श्रीरामस्य जगद्गुरो चरणारविन्दे वन्दे श्रद्धा प्रज्ञास्वरूपयो। ओ मायातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा मातः ब्रह्मयोनिर्नमोऽस्तुते। सरस्वती महाभागे विदेहि कमललोचने विश्वरूपे विशालाक्षी विद्यां देहि नमोऽस्तुते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिर्धये वसिष्ठाय नमो नमोऽस्तु ते व्यास विशालभूते कुल्हारविन्दाय तपत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। सौ भक्तों ने मारा सप्रेम राम कबीर, जय गुरुदेव सहृदय, परम पूज्य गुरुदेव परमन्नीय माताजी माँ गायत्रिनी सूक्ष्म विश्रामा सानिध्यमा परमात्माની દિવ્ય સંરક્ષણ શક્તિ સાથે આપને સૌ અલગ અલગ ક્ષેત્રથી પણ એકત્રિત થઈ અને વિજ્ઞાન ટેકનોલોજીનો એક સરસ લાભ ઉઠાવી અને એક સત્સંગ સરસ આપણે કરી રહ્યા છે. કેલિફોર્નિયા તમામ ઝૂમ ગ્રુપ વાળા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ કે એક સાથે આજે કેટલા મહિનાથી ભક્તિની સુંદર દિવ્ય લહેરો ની અંદર આપ સ્નાન કરી રહ્યા છો.
भगवान की कृपा थाय त्यारे आउ श्रेष्ठ कार्य એટલે કે આપણા સમયનો સરસ ભાગ સારામાં સારો ઉપયોગ ભગવત કાર્યમાં આપણે કરી શકીએ. સંસારમાં આવ્યા છીએ, ભગવાને આપણને જીવન આપ્યું છે, ભગવત ચરણમાં અર્પણ કરી અને એ જીવન આપણે જે જીવી રહ્યા છે, શું લક્ષ્ય છે જીવનનું, સત્સંગના માધ્યમથી સત્સંગનું શું મહત્વ ગુરુદેવે બતાવ્યું હતું કે ત્રણ સૂત્ર જીવનમાં અપનાવો, નિત્ય ઉપાસના, સતત સ્વાધ્યાય, સત્સંગ. જેના જીવનમાં હોય એનું જીવન ધન્ય બને છે. તો આવો એ પ્રભુની વિશરામાં સદગુરુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ સાથે તેમની જ દેવી પ્રેરણાઓને આપણે સૌ સાથે મળી અને સ્મરણ કરીશું. આ કોઈ ઉપદેશ આપવાની વાત નથી, પણ સાથે બેસીને સત્સંગ દ્વારા એટલે કે આપણા જે ઉચ્ચ શ્રેષ્ઠતમ જેને જીવન લક્ષ્ય સામાન્ય માણસથી ખસીને જે ઊંચું લક્ષ્ય જીવન જીવીને ગયા એમની પાસેથી જે પ્રેરણાઓ મળે છે એને આપણે વાગોળીએ છીએ. તો એમને વાગોળતા વાગોળતા આપણને પણ એમાંનો કંઈક અંશ પચી જાય તો આપણું જીવન પણ ધન્ય બની જાય. આપણે અહીંયા આવ્યા છે તો આવેલું સાર્થક થઈ જાય, નહી તો એમને એમ પાછા જઈએ તો પેલો હીરો ભોગે જઈ આવ્યો એના જેવું થાય કે તારે જવાનું છે જવાનું છે. તો એને સાંભળ્યું હતું કે હા જવાનું છે, એટલે એ તો સવાર વહેલો ઉઠી ગયો અને જઈને આવી ગયો. તો કે અરે તારે જવાનું હતું, તો કે જઈને આવી ગયો, તમે કાલે વાતો નતા કરતા કે જવાનું છે તારે જવાનું છે, એટલે જઈને આવી ગયો એમ. તો એટલે પણ શું કામ જવાનું હતું એ તો વિચાર, તો કે એ તો મને ખબર નથી. એટલે એવું આપણે આવી તો ગયા પણ શું કામ આવ્યા ખબર નથી. તો એ કોણ આપણને ખબર આપે છે? આવા મહાપુરુષો આપણને યાદ કરાવે છે, સદગુરુ આપણને યાદ કરાવે કે અલ્યા તું કેમ આવ્યો છે. હે, તો આવો સદા મુસ્કુરાતે રહો. ગુરુદેવ કહેતા સદા મુસ્કુરાતે રહો, હસો. થોડું હસવાનું દરરોજ, હસીએ હસે તેનું ઘર વસે. હા, પછી કામમાં ઘરનું હસે તો પછી પેલા કારેલી બાગમાં આપણે વડોદરા છે ને હોસ્પિટલ, એમાં બતાવવું પડે કારણ વગર હશે તો. એટલે હશે તેનું ઘર વસે, પણ વધારે પડતું હશે કારણ વગરનું વસે હશે તો પછી આ ખસે કહેવાય, ખસે અને પછી ત્યાં લઈ જવા પડે. તો એની પણ એક બહુ સરસ ફિલોસોફી છે હસવાની પણ. તમે જોજો કે હસવાનું વરદાન ભગવાને માત્ર મનુષ્યને આપેલું છે. હસવાનું વરદાન ભગવાને માત્ર મનુષ્યને આપેલું છે, બાકી ખાવું પીવું હરવું ફરવું પેટ પ્રજનન આ બધું જ, બચ્ચા છોકરા પેદા કરવા આ બધું બધાને આપેલું છે. હે, પશુ પક્ષી ગમે તેને તમે જુઓ આ બધું બધાને આપેલું છે, પણ હસવાનું માણસને એકલું આપેલું છે. હસો, તમે જ્યાં બેઠા છો ને ત્યાં ખડખડાટ હસી લો એક વખતે. હે, હસો, તમારા મોઢા મને હસતા દેખાવા જોઈએ આમ બરાબર હસો, નહી તો શું થશે એ તમને કહું. નહીં હસો તો, અત્યારે નહીં હસો તો શું થશે? કારણ કે અનમોલ વરદાન આપણને ભગવાને હસવાનું મનુષ્યને આપેલું છે. નહીં હસો તો શું થશે? હે, તમે કોઈને જોયે છે કૂતરાને? એ તો જોયા જ હોય કૂતરા તો, કારણ કે અહીંયા તો પાછા અમેરિકામાં તો આપણે લગભગ તમે ખાલી બહાર વોક કરવા નીકળો તો તમને બધા કૂતરા લઈને નીકળેલા જોવા મળે. હે, એને બધું જ છે, એને કેવું સરસ બધું હરવા ફરવાનું ગાડી ફરવાનું મળે, બધું જ મળે, પણ હસવાનું ના મળે. રડવાનું મળે છે, તમે જુઓ બધાને રડવાનું પણ મળેલું છે, હસવાનું એટલું નથી મળેલું. હસવાનું એટલું માણસને મળેલું છે. હે, એટલે કહું છું કે હસ્ય હસો બરાબર, મનુષ્યને એટલું જ હસવાનું મળેલું છે. એક વખતે સત્સંગમાં એવો પ્રશ્ન કર્યો કે કેમ માણસને એવું કયું સરસ વરદાન મળેલું છે એ બતાવો મહારાજ. એટલે સત્સંગમાં બેઠેલા ગુરુજીએ બતાવ્યું કે બેટા માત્ર હસવાનું વરદાન મનુષ્યને વધારેમાં વધારે મળેલું છે. બધા પ્રાણીઓ પશુઓને બધું છે, પણ આ એક મોટું વરદાન મળેલું છે. એટલામાં ત્યાંથી એક ગધેડું નીકળ્યું, એટલે મહારાજે કીધું કે આ ગધેડાને જોઈ લે, આ ગધેડાને જોઈ લે, તું એને બધું ગમે તેટલું આપીશ પણ હસે નહીં અને માણસ હસી શકે છે. એટલે યાદ રાખ, તું ના હસે તો પછી ટ્રાન્સપોર્ટ થશે પેલી બાજુ જવાનું, જે હસે ના ને તે આમ જાય અને પેલા
પલામ આવે. માટે હસો, હે, આપણું ને તો બદલાઈ જશે. તો મુસ્કુરાતે રહો એમ કેતા ગુરુદેવ, અને એના ઉપર એક સુંદર ભજન આપણને પ્રેરણા ગીત ગુરુદેવ બતાવ્યું છે. હો 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 હિંમત ના હારીએ પ્રભુ ના વિસારીએ હસતે મુસ્કુરાતે હુંગે જિંદગી ગુજારીએ હો હિંમત ના હારીએ પ્રભુ ના વિસારીએ હસતે મુસ્કુરાતે હુંગે જિંદગી ગુજારીએ હો 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 मुस्कुराते हुए बिना जिसको आ गया टूटे हुए दिलों को सीना जिसको आ गया हंसते मुस्कुराते हुए बिना जिसको आ गया टूटे हुए दिलों को सीना जिसको आ गया हंसता ने हंसाता जेने आवड़ी गयू एनु जीवन धन्य बनी जाए है टूटे हुए दिलों को सीना जिसको आ गया कोई दिल प्यारे ना टूटे वो प्रयत्न रखो कारण जो दिल टूटी गयू कदाच आ दुनिया की कोई वस्तु टूटी जाए ने तो तमे एने कोई ने कोई केमिकल थी सांधी सको पण दिल टूटी जाए ये सांधवु बहु कठिन छे पण छताय એ પણ જેને આવડ્યું છે એટલે કહ્યું છે ટૂટે હુએ દિલો કો સીના જિસકો આ ગયા એસે દેવતાઓ કો ચરણ પકાડીએ ઉનકી તરહ નેક બન કે જિંદગી ગુજારીએ હો એસે દેવતાઓ કે ચરણ પકાડીએ तरह नेक बन के जिंदगी गुजारिए हो 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 काम ऐसे कीजिए कि जिससे हो सब का भला बातें ऐसे कीजिए जिसमें हो अमृत भरा काम ऐसे कीजिए कि जिससे हो सबका भला बातें ऐसे कीजिए जिसमें हो अमृत भरा नेकी वाणी बोल कर सबसे प्रेम पुकारिए कड़वे बोल बोल के ना जिंदगी गुजारिए हो मेरी वाणी बोल के सबको प्रेम पुकारिए कड़वे बोल बोल के ना जिंदगी गुजारिए हो हिम्मत ना हारिए प्रभु ना विसारिए हंसते मुस्कुराते हुए जिंदगी गुजारिए हो 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 मुसीबतों का करना हो जो खात्मा हर समय कहते रहो शुक्र हो परमात्मा मुश्किलें मुसीबतों का करना हो जो खात्मा हर समय कहते रहो शुक्र हो परमात्मा ईसा द्वेष भाव से हाल ना बिगाड़िए जैसे प्रभु राखे ऐसे जिंदगी गुजारिए हो कहवा मांगे छे
મુશ્કેલો મુસીબતો ગમે તેટલી આવે ત્યારે પણ ગભરાવ નહીં. ધૈર્ય જેને જીવનમાં ધારણ કર્યું છે એના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓના વાદળો આવે છતાંય ક્યારેક ને ક્યારેક એના જીવનમાં એ વાદળ ફટે અને સૂર્યની રોશની પથરાશે ભાવ છે. અને એટલે કહ્યું છે અંધારી રાતની સીડીઓને પાર કર્યા વિના સુપ્રભાતની મંજિલ કોઈને મળતી નથી. એટલે દુઃખ અને સુખ એ તો એક જ સિક્કાની બે બાજુ છે. ત્યારે કોઈનાથી આ મનને વિચલિત ના કરવા દો. સહર્ષ બધી જ પરિસ્થિતિઓનો સ્વીકાર કરો. અને એટલે કહ્યું છે हर समय कहते रहो शुक्र हो परमात्मा. जे परिस्थिति मोकली प्रभु ते सारी मोकली जेना कारणे मने जीवन मा कई मळशे. अनेक मुश्केलीओनी अंदर जारे आ जीवन चाले छे ने त्यारे एमांथी हुं घडतर थाय छे. उभार માટલું ઘડે છે ત્યારે એને ઠોકર દેવા મારે છે, થપલાટે છે અને થપલાટે છે ને ત્યારે જ સાચું માટલું ઘડાય છે. ગમે તેવી મુશ્કેલીઓ પરિસ્થિતિઓ ચાહે આવે, અત્યારે આ કોરોનાના સમયમાં કેટલા બધાને કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, પણ એ બધી જ પરિસ્થિતિઓ ભગવાને મોકલી છે અને ભગવાન એમાંથી આપણને ઉકાળશે. શુક્ર હો પરમાત્મા, પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને એમ કરીને એને સ્વીકારે એટલે કહ્યું છે અને એ સ્વીકાર્યા પછી ક્યારે કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ન જાગે. એટલે કહ્યું ઈચ્છા દ્વેષ ભાવ સે હાલ ના બિગાડીએ, જૈસે પ્રભુ રાખે એસે જિંદગી ગુજારીએ. હો 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 જીવનમાં ક્યારે પણ એક સરખી નથી આવતી. દિવસ અને રાત ઘડેલા છે. દિવસનું મહત્વ જ્યારે રાત આવે છે ને ત્યારે ખબર પડે છે, અને રાત પૂરી થાય ને, રાત આવી જાય ને ત્યારે આપણને દિવસનું મહત્વ, રાત દિવસ આવી જાય, સવાર થવા આવી જાય ત્યારે આપણને રાતનું મહત્વ સમજાય. હજી થોડુંક સુવાઈ ગયું હોત તો સારું, હજી થોડોક સમય રાત લાંબી હોત તો સારું. હે, એક સિક્કાની બે બાજુ છે. આ બંને વસ્તુ આપણા જીવનમાં જરૂરી છે. એક વસ્તુથી કામ ચાલે એવું નથી. એટલે જ આખું સંસાર એ દ્વિચક્રથી ચાલે છે. અને એટલે જ તમે જો રથ, ગાડી, પૈંડું એના બે બે હોય વ્હીલ, હે, પછી એ તો વધારે વ્હીલ વાળા સાધનો શોધાયા. સૌથી પહેલામાં પહેલા બે વ્હીલ વાળા સાધનો શોધાયા ગતિ કરવા માટે, માણસના જીવનની ગતિ માટે.
पति पत्नी नी जोड़ी बनावी। એટલે કહેવાનો મતલબ કે સુખ અને દુઃખ એ પણ એ જોડી છે અને સાથે જવાનું, દુઃખના દરવાજામાંથી પસાર થાવ ત્યારે જ આપણને સુખ મળી શકે, સુખનો રસ્તો ત્યાં આપણને દેખાય। એટલે દુઃખ આવે તો હારો નહીં અને સુખમાં છપ્પો નહીં। મનુષ્ય પોતાના જીવનમાં આમ તો તમે જુઓ કે ક્યારે જીવનની અંદર કઈ બાજી પલટાશે, ક્યારે શું થશે કઈ કહેવાય નહીં, પણ એ તમામ પરિસ્થિતિઓની અંદર વ્યક્તિનું વ્યક્તિત્વ એક ખૂબ વ્યવસ્થિત ઢાંચામાં ઢળાય એ બહુ જરૂરી છે। અને એના માટે આ તૈયારી અત્યારે આપણે કરીશું ને તો એ તૈયારી કરતા કરતા કદાચ આપણા 2-5 જન્મ થઈ ગયા પછી એ બરાબર આપણો લક્ષ્ય જે હશે ને તે સરસ રીતે સધાઈ શકશે। એટલે જેવું જેવું જેનું લેવલ ત્યારે એ વસ્તુ આપણે ખરેખર પામી શકીશું। રાજા પ્રધાન, રાજાની જોડે પ્રધાન હોય, આ વાતને સમજાવતા પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે છે કે રાજા ની સાથે પ્રધાન બધાને એવું છે કે મારું પણ કંઈક નામ થાય, મારું પણ કંઈક હોવું જોઈએ। બધાને એક અંદરથી ભાવ છે કે કંઈક નામના, કંઈક કામના, આશા અપેક્ષા, કંઈક કરવું, કંઈક મેળવવું। જીવનમાં દરેકની આ ઈચ્છા મહેચ્છાઓ છે। રાજાનો એક પ્રધાન હતો ને પ્રધાનને પણ મનમાં એમ થયું કે રાજાનું તો નામ હોય જ, પણ હું પણ કંઈક કરું કે મારું પણ નામ થાય। એટલે પ્રધાને વિચાર કર્યો કે લાવ હું બહુ જ મોટો ભંડારો કરું અને એ ભંડારામાં બધા બહુ જ બ્રાહ્મણોને બોલાવું જે આમ સરસ પહોંચેલા હોય, બહુ જ સરસ આમ આગળ વધેલા હોય એવા વિદ્વાન બ્રાહ્મણોને તેને નોતર્યા। ચારે બાજુથી ઠેર ઠેરથી બધા બ્રાહ્મણોને બોલાવ્યા, પ્રધાને પોતાના ઘરે ભંડારો રાખ્યો। એટલે હવે ભંડારો રાખ્યો એટલે એમાં તો ઘણા બધા એની અંદર ભંડારો હોય એટલે બીજા પણ લોકો આવવાના। એ ભંડારાની અંદર એ જ નગરનો એક સામાન્ય વ્યક્તિ એટલે બાળક, બહુ બાળક તરુણ અવસ્થા હશે, 12-15 વર્ષની ઉંમર હશે, એ પણ ત્યાં બેઠેલો જોયા કરે। એ બિચારો એકલો જ હતો, એને માતા પિતા નહોતા અને આમ જ ફરતો રહેતો। પ્રધાનને એમ થયું કે આટલા ઊંચી હસ્તીઓ મારા ઘરે આવી છે તો લાવ હું મારી દીકરીનું એમ કે ભવિષ્ય બતાવું। એટલે જે વૃદ્ધ બ્રાહ્મણ હતા એને કહે છે કે તમે એમ કે મારી દીકરીનું ભવિષ્ય જુઓ। હવે અનાયાસે પેલો જે દીકરો હતો ગામનો એ પણ ત્યાં ફરતો ફરતો ત્યાં આવેલો, ત્યાં બેઠેલો જ્યાં ચર્ચા ચાલતી હતી। એટલે વૃદ્ધ બ્રાહ્મણ દીકરીને જોવે છે અને દીકરી એનાથી દૂર બેઠી હતી, દીકરીને જોતા જોતા દીકરીના ભવિષ્યની વાત બધી કરવા લાગ્યા અને થોડી થોડી વારે પેલા દીકરાની સામુ જોવે ને પેલી દીકરીની સામુ જોવે ને બોલતા જાય। એટલે પેલા પ્રધાને કીધું કે મહારાજ એમ કે આ મારી દીકરી છે, હજી નાની છે પણ તમે એનું ભવિષ્ય સરસ બતાવો, તમે આ બીજા બધા ના જોશો એમ કે આ તો રખડતો છોકરો છે એમ કે એને ના જોશો। તો બ્રાહ્મણ થી રેવાયું નહીં, કારણ કે પહોંચેલી હસ્તી હતી, એને કહ્યું કે તમે ભલે એમ કેતા હોય કે આ રખડતો છોકરો છે અને આ તો આમ ફરતો ફરતો આવી ગયો હશે, પણ હું આ દીકરીને તમારી જોઉં છું, એનું ભવિષ્ય તો એટલું બધું ઉજ્જવળ છે, એટલું સરસ છે, આમ તેમ એની બધી વાતો કરી એ તો બહુ રાજરાણી બનશે ને આવું તેવું કીધું અને એને આટલા સરસ ઊંચા ભવિષ્યની વાત કરી એટલે પ્રધાન ખુશ થઈ ગયા। પણ પાછા બ્રાહ્મણ પેલા દીકરા સામે જોયું એટલે કે તમે એને શું કામ જોયા કરો છો, તો કે હવે તું બહુ જ પૂછે છે એટલે હું તને કહું છું કે આ દીકરા સાથે એને લગ્ન થવાના છે। તો કે હે, આ તો રખડતો છોકરો છે એમ કે એની સાથે થોડા એને લગ્ન થાય, તમે કહો છો કે રાજરાણી બનવાની છે, તો કે જે હોય તે, પણ આ જે છે એ હું તને કહું છું, હવે તને જે લાગે તે ખરું। એટલે પેલા પ્રધાનને એમ થયું કે આવા રખડતાની સાથે આ મારી દીકરી આટલી સરસ એમ કે રાજકુમારીની સાથે રમવા વાળી અને એને વળી આને જોડે થોડા લગ્ન થતા હશે। પ્રધાનને તો અંદરથી એટલું બધું આમ એ થયું એટલે એને એવું કંઈક યોજના બનાવી યોજના એવી બનાવી કે એને થોડાક માણસોને તૈયાર કરી અને કહ્યું કે આ છોકરાને ગમે તેમ કરીને પટાવી સમજાવી જંગલમાં લઈ જાઓ અને એને પૂરો કરી દો। એટલે પૂરો કરી દે એટલે મારું બધું કામ
પતી જાય કે આ તો બની જ ના શકે, આ તો હોવું જ ના જોઈએ. પણ જે પેલો છોકરો હતો એ ત્યાં એટલા માટે બેઠો હતો કે ત્યાં બ્રાહ્મણો બેઠા હતા, વિદ્વાન પંડિતો બેઠા હતા, અને કોણ જાણે એના પાછળની પાછળનું પુણ્યફળ હોય, ભક્તિનું ભાથું લઈને આવેલો હોય, એટલા માટે એનો જીવ પણ એટલો બધો આવા સત્સંગીની અંદર રહેતો, એટલે સત્સંગની ચર્ચા ચાલતી હતી, એટલે ત્યાં એ છાનો માનો બેઠો બેઠો સાંભળતો હતો. એટલે એનું મન સદાય એના ત્યાં, એ જેને ઘરે રહીને મોટો થયો એના ઘરે સત્સંગ આવ સાધુ સંતો આવતા હોય, સત્સંગ થતો હોય, એમાં એને રુચિ બહુ હતી. અને એ રુચિને કારણે એના ઘરે આવનારા સંતે એને જે મંત્ર આપેલું ને મંત્ર એ રટ્યા કરે. આ બાજુ જંગલમાં પેલા એને રાખેલા માણસો એટલે લઈ ગયો જંગલમાં પટાવીને, જંગલમાં લઈ ગયા ને એને જંગલમાં આમ ઘનઘોર જેવી ઝાડીઓ આવીને ત્યાં એને જઈને એવું કીધું કે હવે તારે જે કઈ યાદ કરવું હોય એ કરલે ભાઈ, હવે તારો છેલ્લો ટાઈમ છે, અમારે તને મારી નાખવાનો છે, અમને તમને તને મારવા મોકલ્યા છે. એટલે પેલાને તો ખબર પડી જ ગઈ હતી, એટલે એને કહ્યું કે મારે તો બીજું કઈ દુનિયામાં મારું કોઈ છે નહીં, મારે તો મારા ભગવાન છે, મારા ગુરુદેવ અને મારા ભગવાન, બસ મને બીજું કઈ યાદ નથી. હું જે સંતોની સેવા કરતો ને એમાં જે મારા મોટા સંત ગુરુ જેને ધારું છું એને હું યાદ કરીશ. પણ એના પ્રત્યે એટલી બધી અનન્ય શ્રદ્ધા હતી કે એને યાદ કરતા કરતા અંદરથી રડવા લાગ્યો, મંત્ર કરવા લાગ્યો, મંત્ર રટન કરે છે અને આંખમાંથી આંસુ પડે છે. એટલે પેલા જે મારવા વાળા હતા એને આમ થયું, બિચારો નિર્દોષ છોકરો, એને મારી નાખવાનો, એટલે રડી રહ્યો છે. એટલે એને એમ પૂછ્યું કે તું રડીશ ના ભાઈ, તારે અમે મરવું તો પડશે. તો કેવું, મને મરવાનો ડર નથી એમ કે તમે કોણ મને મારવાના હતા, મને મારનાર તો કોઈ છે જ નહીં, જન્મ્યું જ નથી, કારણ કે હું મરવાનો નથી, હું અજર અમર અને અવિનાશી છું, કોઈ આત્માનું મૃત્યુ થતું નથી, આત્મા કદી મરતો જ નથી. સંતો કહેતા કે આત્મા કદી મરતો નથી, કદાચ તો અમે મારશો ને તો આ શરીર મરી જશે અને તો મરવાનું જ છે, કારણ કે એની અવસ્થા છે, એ ધીરે 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 વધતું જાય ને પછી એનું પૂરું થઈ જાય. પણ એમ કે આત્મા તો અજર અને અમર છે, એ તો નથી મરતો, એ તો ક્યારેય નથી મરતો, પણ તમે યાદ કરી લો કે તમે જે કર્મ કરો છો ને એનાથી તમારી શું દશા થશે. એટલે પેલા છોકરાના મોઢામાંથી નીકળતા આટલા સરસ વાક્ય અને એટલું સરસ મીઠું બોલે, એટલે પેલા બધા વિચાર કરવા લાગ્યા કે સાલું વાત તો સાચી છે, આપણે અને નિર્દોષને મારીશું, ભગવાનનું સ્મરણ કરીને ભગવાનને યાદ કરતા કરતા આટલો રડે એમ કે આજ સુધી આપણે કેટલાય ભક્તોને જોયા પણ આવા ભક્તો જોયા નથી, આટલી મસ્તીથી પાછો કહેતો હોય કે તમે મને મારો કઈ વાંધો નહીં, પણ એમ કે હું તો અજર અમર છું. હવે આટલું સરસ રીતે બોલનારો, આટલું આવું આપણને એમ કે ધૈર્યતા પૂર્વક કહેનારો કોઈ આપણે જોયો નથી, એમ કે આપણે એને મારીશું ને તો આપણને પાપ વધારે લાગશે. એને કીધું ને કે તમે મારશો, તમે તમારું કર્મ જોઈ લેજો. એટલે કીધું ને કે આગે ના વધારીએ પીછલે બોજ ઉતારીએ, આગળ વધારશો ના કર્મ ને આગળ વધારશો ના, જેટલા કર્મ આપણે આગળ વધારતા જઈશું ને એટલા આપણી ફાઇલો ના થોકડા વધતા જશે, અને જેટલી ફાઇલો ના થોકડા વધતા જશે એટલા તમે જોજો કે ઓફિસ ની અંદર બે ચાર દિવસ સાહેબ એબસન્ટ હોય પછી એના ટેબલ ઉપર ફાઇલો ના ઢગલા થઈ જાય, પછી એ બધી ફાઇલો ને ચેક કરીને પાસ કરવાની બહુ અઘરી પડી જાય ને. હે, તો આપણે એક ફાઇલ જે બધી લઈને બંચ મોટું આવ્યા છે એને પૂરું કરવાના બદલે બીજી થોકડા વધાર્યા કરીશું કર્મો કરીને, તો પછી એ પૂરું થઈ શકશે નહીં, અને એ નહીં થઈ શકે તો મોટો મોટો બોજ લઈને પછી આપણે જઈશું આગળના યાત્રામાં, તો આગળની યાત્રામાં પાછો એ મોટો બોજ હશે અને પાછા એવા ને એવા અજ્ઞાની રહ્યા તો પાછો એ બોજ તો ખરો અને પાછો બીજો વધારતા જઈશું, ક્યાં જઈશું. એટલે કહ્યું છે સત્સંગ, હે, સત્સંગ બહુ જરૂરી છે. એની જે વાત સાંભળીને એટલે પેલા વિચાર કરે છે કે સાલું આ તો ના કરાય એમ કે આપણાથી, હવે આપણે કંઈક ચેતવું, કંઈક કરવું, વિચાર કરીએ કે શું કરીએ. તો કે પણ આપણે જો એમને એમ જઈશું તો આ તો પ્રધાન છે, આપણને ક્યાં હવાલે કરી દેશે કઈ ખબર નહીં પડે. એટલે પેલા છોકરાને કહ્યું કે ભલે અમે તને મારીએ નહીં પણ અમારે કંઈક પણ નિશાની લઈ જવી પડશે, એટલે શું કરીએ. એટલે પેલા છોકરાને જોવા માંડ્યા તો એના પગની અંદર છ આંગળીઓ હતી, એટલે એક આંગળી કાપી લીધી, અને એક આંગળી કાપી લઈ તને તને થોડું દુઃખ પડશે એમ કે તને થોડું કષ્ટ પડશે પણ અમે તને મારી નહીં શકીએ. એક આંગળી કાપી અને એ લોકો નીકળી ગયા કે રાજાને બતાવી દેશો, અરે પ્રધાનને બતાવી દેશો. એટલે એને પ્રધાનને પેલી આંગળી બતાવી દીધી, એ લોકોએ તો એમ કહી દીધું કે અમે એને મારી નાખ્યો. પણ આ બાજુ પેલો તો જંગલમાં હતો, એને રસ્તો કયો તે પણ ખબર નહોતી, એટલે એકલો એકલો બેઠો હતો અને વિશ્વાસ હતો, હે, કેવો
हर समय कीजिए शुक्र हो भगवान का। प्रत्येक समय जेवी परिस्थिति भगवान तू मोकले ने तारो खूब खूब धन्यवाद। એમાં કઈક તો સારું થાય થાય ને થાય। પેલા તો છોડીને ગયા આ બાજુ, એક દેશના રાજા ત્યાંથી નીકળ્યા પોતાના સૈન્ય સાથે। હવે એ દેશના રાજા જે નીકળ્યા હતા એને એને કોઈ સંતાન નહોતી અને સૈન્ય સાથે નીકળેલા। એકલા છોકરાને ઝાડ નીચે બેઠેલો ભગવાનના સ્મરણમાં મસ્ત બનેલો જોયો એટલે એને સેવકોને કહ્યું કે આ તપાસ કરો, આ કોણ બેઠો છે, નિર્દોષ બાળક કોણ છે એમ કે। એટલે બાળકને એને બોલાયો કે ચાલ તને બોલાવે છે। એ તો ગયો, બે દિવસથી ખાધું નહોતું અને રાજાએ એને જોયો ને તરત જ રાજાના દિલની અંદર એટલો બધો ભાવ ઉભરાઈ આવ્યો કે રાજાએ એને ઉચકી લીધો, ગળે લગાવી દીધો કે આટલો નિર્દોષ બાળક। અને રાજાએ કહ્યું કે અહીંયા કેમ બેઠો છે, તો કે ખબર નહીં ભગવાન મને અહીંયા લઈ આવ્યા, તમારી જોડે ભેટો થવાનો હશે એટલે। એટલે રાજાને તો બહુ ગમ્યું કે આટલી સરસ રીતે વાત કરે એમ કે, નહીં તો જંગલમાં કોઈ ભૂલું પડી ગયું હોય કે કોઈ એકલું મૂકી ગયું હોય તો છોકરો કેટલું ગભરાઈ જાય, આ તો કેટલી સરસ વાત કરે। રાજા એના ઘરે લઈ ગયા, રાજકુંવરના રૂપની અંદર એનું તો સરસ રીતે પાલન પોષણ થયું, મોટો થયો અને મોટો થયો અને ભગવાનની અંદર ભક્તિ પણ એટલી બધી હતી કે મન એનું સતત એનામાં ને એનામાં રહ્યા કરે। અમુક લોકો એવા હોય છે કે જેની પરિસ્થિતિ એકદમ વિચાર ક્ષીણતા એકદમ હલકી હોય, કે જે જેવી રીતે દુષ્ટ બુદ્ધિ વાળો જે હતો ને પ્રધાન, કે જેને આ છોકરાને મરાવી નાખવાનું વિચાર્યું કે કોઈ કારણ વગર, જ્યારે આ રાજાના હૃદયની અંદર એવો ભાવ આવ્યો કે હું એને મારા દીકરાને જેમ મોટો કરું। તમારી આંતરિક વિચાર સરણીનું લેવલ કેવું છે એના પ્રમાણે તમે કામ કરો છો। સત્સંગ બતાવે છે કે તમારી આંતરિક સ્થિતિ કેવી છે એ પ્રમાણે તમારું કામ હશે। રાજકુંવરની જેમ એને મોટો કરીને એક દિવસ જયારે એ મોટો થઈ જાય છે ત્યારે રાજાએ એને કામ સોંપ્યું છે કે તું એમ કે જા, થોડું કામ આપણે આજુબાજુના પ્રદેશોનું છે એ તું પૂરું કરી આવ અને સાથે થોડા માણસો લેતો જા। હવે માણસો લેતો જા એમ કરીને એ નીકળ્યો, નીકળે છે અને નીકળતા રસ્તાની અંદર આ આ ગામ પેલું ગામ એમ પસાર કરતા કરતા જાય છે, એમાં પેલા પ્રધાનનું નગર પણ આવ્યું। હવે એ નગર આવ્યું અને ત્યાંથી એટલે કે ત્યાંથી દૂર થઈ અને એ નીકળ્યો ત્યારે સંજોગ વસાત એ પ્રધાન પણ ત્યાંથી નીકળતો હતો। પ્રધાને પેલા લોકોને પૂછ્યું કે કોણ છો ભાઈ તમે, ને ક્યાં જાઓ છો? એટલે પેલા સૈનિકોએ કહ્યું કે અમે આ દેશના રાજાના દીકરા છે, રાજકુંવર છે અને એમ કે અમે આ રીતે અમે બધું જે અમારું કામ છે એ બધું કરવા નીકળ્યા છે। એટલે કે એ રાજાને તો સંતાન નહોતું એમ કે, એમને તો રાજકુંવર હતો ને, આ રાજકુંવર ક્યાંથી લઈ આવ્યો? તો કે આવી રીતે અમે જંગલમાં જતા હતા અને ત્યાંથી એને મળી ગયા અને રાજાએ કુંવરની જેમ મોટો કર્યો છે અને બધી જ કુંવરની જેવી ટ્રેનિંગ આપી, પણ એટલો બધો સાધુ માણસ છે એમ કે ભગવાનના સ્મરણ કર્યા વગર એ કાંઈ પગલું ભરતો નથી। એટલે પેલાના મનમાં થયું કે માન ન માન, પણ આ રાજાને આટલા વર્ષો થયા અને આ છોકરો કદાચ એ જ હશે તો, એટલે હવે ગમે તેમ કરીને પણ જો આ એ જ છોકરો હશે તો પેલા બ્રાહ્મણે કીધું તું એમ મારી છોકરીના લગ્ન એની જોડે થવાના નક્કી જ છે, પણ હવે હું તો એની અંદર જે એક વેર ભરાઈ ગયું હતું ને, વેર ભાવ, ઈર્ષા ભાવ, દ્વેષ ભાવ, જયારે માણસના હૃદયની અંદર ઈર્ષા દ્વેષ ભાવ ભરાઈ જાય ને તો એમાંથી એને છૂટવું બહુ કઠિન છે। એટલે કહ્યું છે ઈર્ષા દ્વેષ ભાવ સે હૃદય ના બિગાડીએ, હસ્તે મુસ્કુરાતે હું એ જિંદગી ગુજારીએ, હો હો।